ગુસ્સા ઉપર એક મને વાત યાદ આવી છે કે માણસ જયારે ગુસ્સો કરે ત્યારે 2-5 મિનિટ માટે બરોબર, એનામાં માઇન્ડમાં જે હર્ટ ડેવલપ થયું હોય, રેકોર્ડ થઈ ગયું હોય, એ જયારે એક ઇન્સિડન્ટ બની ગયો, જયારે પણ તમે શાંત દેશો ને એ જ ઇન્સિડન્ટ પાછું યાદ કરશો જયારે પણ, ત્યારે એટલું જ તમને મેન્ટલી હર્ટ પાછું થવાનું છે. એટલે ગુસ્સો ફિઝિકલી એક વાર થઈ ગયો, પણ એની જે ઇમ્પેક્ટ છે ને એ તમારા માઇન્ડમાં લાઈફ લોંગ ઘણી વાર રહે છે. એટલે એ ગુસ્સો કરતા પહેલા હોલ્ડ કેમ કરો, અને આપણી પાસે તો પાવર છે, આપણે પીસફુલ કેસ એક યાલી યા મોહમ્મદ યાલા બોલો અને સેલ્ફ કંટ્રોલ ખુદા પાસે જે માંગો તો એ તમે અટકાવી શકો છો. વેરી ગુડ, બહુ સરસ ડોક્ટર સાહેબ કીધા, બહુ સમજવા જેવી વાત છે. અને હકીકત છે કે જ્યારે ગુસ્સો આવે છે અને આપણે ગુસ્સો કરી લઈએ છીએ, ચાલો એ તો થઈ ગયું, જે બી નુકસાન થવાનું થઈ ગયું, પણ એ વાત તમને પાછી જેમ જેમ યાદ આવે ને એમ તમને અંદરથી ડેમેજ કરતી જાય, વધારે ને વધારે નેગેટિવ ને વધારે ને વધારે ગુસ્સો આવતો જાય તમને. પણ એ જ ગુસ્સા ઉપર તમે એક મિનિટમાં તમે કંટ્રોલ કરી લ્યો, શાંત થઈ જાઓ, તો તમને એ વાત પછી આગળ પણ તમને નુકસાન નહીં કરે. કેમ કે આપણું મન આપણું દુશ્મન છે, એ જે નેગેટિવ તમે કરશો એને તમને એ વારંવાર યાદ કરશે. બરાબર છે?